તો આજે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજકોટને મહેમાન વખતી કરવાના છે. રાજકોટમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો રોડ શો યોજાવાનો છે અને પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ આ રોડ શોમાં હાજરી આપશે અને 82 કરોડના વિકાસ કાર્યોને લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે કરવામાં આવશે. ધર્મેન્દ્ર કોલેજમાં વિશાળ સમિયાણામાં સમારોહ યોજાશે. તો મહત્વના સમાચાર મળી રહ્યા છે જે અંતર્ગત કહી શકાય કે પૂર્વ સીએમ વિજય રૂપાણીનો શહેર એટલે કે રાજકોટમાં આજે ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનો રોડ શો યોજવાનો છે. ભવ્ય રોડ શોમાં કુલ 82 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ તેમના હસ્તે કરવામાં આવશે. આજે રોડ શો યોજવાનો છે, તેમાં કહી શકાય કે પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ આ રોડ શોમાં હાજરી આપવાના છે. તો રાજકોટમાં આજે સીએમ ભૂપેન્દ્ર પટેલનો રોડ શો યોજવાનો છે. આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજકોટના મહેમાન બનવાના છે, જેમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ આ રોડ શોમાં હાજરી આપવાના છે અને કુલ 82 કરોડના વિકાસ કાર્યોની ભેટ રાજકોટવાસીઓને આજે આપવામાં આવશે અને ધર્મેન્દ્ર કોલેજમાં એક વિશાળ સમિયાણામાં આ સમારોહ યોજાવાનો છે અને કુલ 82 કરોડના વિકાસ કાર્યોની આજે રાજકોટવાસીઓને ભેટ આપવામાં આવશે. હવે બધી વધુ માહિતી માટે અમારી સાથે સંવાદદાતા આશીષ લાલકિયા જોડાઈ ગયા છે. જી આશીષ, રાજકોટમાં આજે સીએમ કહી શકાય કે ભૂપેન્દ્ર પટેલનો આજે રોડ શો યોજાવાનો છે, શું છે વિગતે માહિતી? જી રૂચા, જણાવી દઉં કે રાજકોટમાં સુશાસન સપ્તાહના સમાપન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા છે, ત્યારે સરહદ સ્વર્ગે રાજકોટ આવી અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે અને છેલ્લે બપોરે 3 વાગે મેયરના બંગલે હોદ્દેદારો અને પદાધિકારીઓ સાથે છે તે બેઠક યોજશે. વાત કરીએ તો ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે તે મુખ્યમંત્રી જે છે આજે સવા 10:25 એરપોર્ટ ખાતે પહોંચે, ત્યારબાદ 10:30 કલાકની આસપાસ જે છે તો રોડ શો યોજશે. સાથે સાથે એરપોર્ટ થી જે પ્રકારે કહી શકાય કે મેયરના બંગલા, કિસાન પરા ચોક, જિલ્લા પંચાયત ચોક અને યાદવિક રોડ થઈને 11:30 કલાકની આસપાસ તેઓ ડીએચ કોલેજ ખાતે પહોંચે. જે રીતે કહી શકાય કે આજે મુખ્યમંત્રી છે તે 82 કરોડના વિકાસના કાર્યોને પણ જે છે તે ખાતમુહૂર્ત કરવાના છે, ત્યારે રસ્તામાં ડીજેના તાલ અને નૃત્ય થતા રહેશે અને સાથે સાથે કાર્યક્રમોમાં જે પ્રકારે કહી શકાય કે કાર્યકરો પણ એકઠા થઈને સીએમનું સ્વાગત કરશે. સાથે આ દરમિયાન 1000 જેટલી બાઇકની વિશાળ રેલીનું પણ સર્જન થશે. સાથે મુખ્યમંત્રીની સાથે સાથે ગૃહમંત્રી હર્ષસિંહ, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ અને પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મરજા અને વાહન વ્યવહારના મંત્રી અરવિંદભાઈ રૈયાણી પણ હાજર રહેશે, તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ સાથે હાજર રહેશે. સાથે સાથે ધર્મેન્દ્ર કોલેજના ગ્રાઉન્ડમાં પણ સુશાસન સપ્તાહનો સમારંભ યોજવામાં આવશે, ત્યારે બપોરે 1 વાગ્યા બાદ કાર્યક્રમ સમારંભ પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ મુખ્યમંત્રી ચૌધરી હાઈસ્કૂલ ખાતે મેદાનમાં ઉભી કરેલી પોર્ટેબલ હોસ્પિટલની મુલાકાત કરશે અને ત્યારબાદ રૈયા સ્માર્ટ સિટીની લાઇટ હાઉસ પ્રોજેક્ટનું પણ નિર્માણ કરી બપોરે 3 કલાકે મેયરના બંગલે પહોંચે તેવી પણ માહિતી સામે આવી છે. જી આશીષ, જે રીતે આજે ભવ્ય રોડ શો યોજવાનો છે, આપે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા પણ આપી, પરંતુ જો વાત કરવામાં આવે તો એક બાજુ ગુજરાતમાં કોરોનાના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે. ગઈકાલે ને પરમ દિવસે 400 ઉપર કેસ નોંધાયા છે ગુજરાતમાં, ત્યારે આવા એક વિશાળ રોડ શો નું આયોજન કેટલું યોગ્ય ગણાવી શકાય? ચોક્કસ આ પ્રકારે જે કહી શકાય છે, ત્યારે વાત કરીએ તો વિપક્ષના કોંગી નેતાઓ દ્વારા પણ જે છે આ બાબતને લઈને સંપૂર્ણતાથી છે અને જે પ્રકારે આ કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમને વખોડવામાં પણ આવ્યું છે. ત્યારે કહી શકાય છે કોંગ્રેસના આગેવાનો દ્વારા જણાવ્યું છે જે રીતે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સરકાર દ્વારા જે ગાઈડલાઈનો બનાવવામાં આવી છે, ત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા એવું પણ જણાવ્યું છે કે મુખ્યમંત્રી તમામ ગાઈડલાઈનો જે પ્રકારે કહી શકાય તો પ્રોટોકોલ તોડશે તે એવું પણ જણાવે છે. ત્યારે કહી શકાય છે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે કહી શકાય કે આવનાર દિવસોમાં રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના તેમજ ઓમિક્રોનનો વિસ્ફોટ થાય તેને લઈને કોંગ્રેસના આગેવાનો દ્વારા જે પ્રકારે કહી શકાય કે કાર્યક્રમને વખોડ્યો છે, ત્યારે ખરેખર જોવાનું તે રહ્યું કે કાર્યક્રમ બાદ ખરેખર જે પ્રકારે રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના તેમજ ઓમિક્રોનની પરિસ્થિતિ વિફળે તેવી પણ પરિસ્થિતિ નિર્માણ થઈ શકે તેવું પણ જણાય આવે છે. જી આશીષ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો રાજકોટમાં આજે ભવ્ય રોડ શો યોજવાનો છે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ રોડ શો નું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ રોડ શોમાં ગુજરાતના પૂર્વ સીએમ રૂપાણી પણ હાજરી આપવાના છે.